डिवोशन पाठ मी यूट्यूब चैनल में सर्व विद्यार्थी मित्रों का स्वागत है। आज आपने धोरण 11वां विषय नामना मूल तत्व नाम प्रकरण नंबर 2 व्यवहारों की गृह असर और खाता ना प्रकार नो अभ्यास विद्यार्थी मित्रों अगाना वीडियो के अंदर आपने व्यवहारों से तेनेंद्रिय असर से हानि खाताना प्रकार विषय अभ्यास करी हवे आज जे आपने अभ्यास करवा जे नामानो स्तंभ गणवामां आवे छे गणवामां आवे छे नामानो स्तंभ गणवामां आवे छे जो आगे जे आपणे भणीए छीए ए नियमોથી પૂરી જાણકારી અને સમજ હોય તો જ નિયમની જાણકારી એટલે કે પૂરી જાણકારી અને સમજ હોય તો જ નામો માળખાકીય દ્રષ્ટિએ સાચું લખી શકાય છે એ માટે આજે આપણે નામો લખવું કેવી રીતે અત્યાર સુધી આપણે એવું ભણી ગયા વ્યવહારો પાડી લેવા છે ખાતાના પ્રકાર કયા છે ખાતાની બેઝર કઈ રીતે થાય છે એ આપણે અભ્યાસ કરીએ ચોક્કસ એક બાબતને સ્પર્શી જે નામ દ્વારા નામ લખવામાં આવે ચોક્કસ એક નિયમ જેને આપણે ઉધાર જમાનો નિયમ કહીએ છીએ કયો નિયમ કહીએ છીએ ઉધાર જમાનો તો આપણે આજનો પહેલો પાઠ છે ઉધાર જમાનો નિયમ તો ઉધાર જમાનો નિયમ માં માટે વિદ્યાર્થી મિત્રો અમુક બાબતોનો આપણે સચોટતાથી અમલ કરવો પડશે ઉધાર જમાનો નિયમ એ નામાના માળખા માટે ઉધાર જમાનો નિયમ નામાના પાયાનો સંગ્રહ ગણાય છે ઉધાર જમાનો નિયમ આપણે એને કહીએ ઉધાર જમાનો નિયમ ઉધાર જમાનો નિયમ નામાના ઉધાર જમાનો નિયમ નામાના માળખા માટે નામાના માળખા માટે માળખા માટે પાયાનો સ્તંભ ગણવાનો આવે છે નામનો જે ઉદાહરણનો નિયમ છે એ નામો લખવા માટેનો લખવા માટે ઉદાહરણ નિયમ નામના માળખા માટે પાયાનો સ્તંભ ગણવામાં જો આ નિયમની પૂર્તિ જાણકારી હોય તો જ જાણકારી હોય અને સમજ હોય તો જ આ નિયમની આ એટલે ઉદાહરણ નિયમની સમાન અને જાણકારી કાર્ય હોય તો જ આ નિયમની સમાન અને જાણકારી હોય તો જ નામ
ये नाम मारखा की है। साचु लगी सकाय छे माता के धरतीए साचु लगी सकाय छे यदि तो नामानो उदारमन नियम की आपे परिचित होइए नामाना उदारमन नियम की अवगत होइए अने नामाना नियम की जो नामु लखो तो जे नामो तमे लखो छो ए माताकीय दृष्टिए साचुं लगी शकाय छे भूल रहेवानो संभव बहु ज ओछो थाय छे भूल रहेती नथी एना माटे नियमनी कया रूपरेखा तैयार करीए तो नामाना नियमनो जे विभाग छे ए त्रण विभागमां वर्गीकरण करीए तो अहींया आपणे नामाना उदार जमा नो नियम उदार जमा नो नियम तबे उदार जमा नियम में विद्यार्थी मित्रों त्रण विभाग में विभाजित करे छे तमे अगाउना वीडियो में पण बनी गया कि खाताना प्रकार केटला छे खाताना मुख्य बे प्रकार छे एक वैयक्तिक बे बिन वैयक्तिक अपने बिन वैयक्तिक खाता ने बे विभाग में वर्गीकरण करें एक माल मिलकत खाता बीजू उधार जमा तो आप अहीं व्यक्ति खाता माल मिलकत खाता अने उपज खर्च खाता माटे की असर होय तो आपणे त्रण भागमां विभाजन कर्युं एमां पहेलुं विभाजन छे व्यक्ति खाता बीजुं माल मिलकत खाता अने त्रीजुं उपज तो विद्यार्थी मित्रों थई गयो अहीं आपणे त्रण खाताओनो अभ्यास कर्यो जेमां पहेलुं खातुं हतुं व्यक्ति खातुं बीजुं मालिक ત્રણ ખાતામાં પહેલા ખાતા વિશે માહિતી જોઈએ તો વ્યક્તિ ખાતામાં નિયમ શું વ્યક્તિ ખાતામાં નિયમ શું છે તો કાલે એની એક વહેતી સારણી અમે કરી વ્યક્તિ ખાતામાં નિયમ શું કહેવાય કાલે આપણે અગાઉના વિડીયોની અગાઉના વિડીયોમાં અમે જોયું કે કેવી રીતે આપણે व्यक्ति खाता नियम अमल करिए तो व्यक्ति खाता नियम शू तो व्यक्ति खाता नियम अंदर कोई व्यक्ति लाभ लेना कोई व्यक्ति लाभ लेना तेना पास उधार आया रहा से लाभ लेना पाके उधार लाभ लेना खाते उधार तो लाभ अपना खाते सुधा से जमा लाभ अपना खाते सुधा सुविधा के लिए जमा करो ताकि अगर हम व्यक्ति खाते में नियम हो तो लाभ लेना खाते उधार लाभ अपना
બીજો નામ એ ફોલો કરીએ વ્યક્તિ ખાતાનો નિયમ, વ્યક્તિ ખાતાનો નિયમ સોરી માનવીય ખાતાનો નિયમ, માનવીય ખાતાનો નિયમ એકદમ સરળ છે. આવે તો ઉદર, જાય તો જમા, આવે તો ઉદર, જાય તો જમા. કોના માટે નિયમ? માલ મિલકત માટે. લખાશે આવે તે ઉદર, જાય તે જમા. નિયમ માત્ર ને માત્ર કોને લાગુ પડે છે? વિદ્યાર્થી મિત્રો, માલ ખાતાના નિયમ લાગુ પડે છે, બીજા કોઈ નિયમ લાગુ પડતો નથી. માત્ર કોને લાગુ પડે છે? વેચી ખાતાનો નિયમ, વેચી ખાતા નિયમ માલ મિલકત માલ મિલકત. અને ત્રીજો ઉપજ ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતો પણ એકદમ સહેલું છે સમજવાનું. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે આવક હોય એના ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, અહીં યાદ રાખવું એકદમ સરળ છે, યાદ રાખવું એકદમ સરળ છે. કેવી રીતે યાદ રાખવું? વ્યક્તિ ખાતાનો લાભ લેનાર ખાતે ઉધાર અને આપના ખાતે જમા. માલ મિલકતનો નિયમ, આવે તે ઉદાર, જાય તે જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન હોય તો ઉદાર, ઉપજ કે આવક હોય તો જમા. આ નિયમનું પાલન કરો, ત્રણ નિયમનું પાલન કરો અને તમે નામનું જે લખો છો એ માળખાકીય, માળખાકીય દ્રષ્ટિ સાચું લખાય છે. માળખાકીય દ્રષ્ટિ કેવું લખાય છે? સાચું લખાય છે. એટલે સાચી સ્થિતિમાં આપણે તેને રજૂ કરી શકીએ છીએ. માળખાકીય દ્રષ્ટિએ માળખું યોગ્ય રીતે રજૂ કરી શકીએ છીએ. તો આ નિયમ વિદ્યાર્થી મિત્રો તમારે એકદમ યાદ રાખી લેવાનો છે અને યાદ રાખો એકદમ સરળ છે, એટલે વિકલ્પ નથી. યાદ રાખવાનો પ્રયત્ન કરો, ગોખવું નહીં, સમજવાનો પ્રયત્ન કરો. સમજવામાં સહેલો છે. વ્યક્તિ આપણે જો આપણે લાભ લેનાર હોય એટલે આપણે આવતું હોય તો ઉદાર, આપણા દ્વારા આપવામાં આવતું હોય તો આપણે લેનાર હોય તો ઉદાર, આપણે આપનાર હોય તો જમા. માન્યતાના નિયમ આપણે આપીશું તો આપણી અહીં આવે છે તો ઉદાર, આપણી અહીં જાય છે જમા. આપણી અહીં આવે છે તો ઉદાર અને જાય છે તો તમે ખર્ચ કે નુકસાન કરો, ખર્ચ કરો, આપણે ખર્ચ કરી તો ઉધાર, આપને ઉપજ કે આવક થાય તો જમા. દરેક બાબતમાં આપણી સાથે સાંકળો, આપણે માલિક છીએ, આપણા દ્વારા જ નામ લખાય. આ રીતે વિચારશો તો નામનું લખવું એકદમ સરળ બની જાય છે. જેને આપણે સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજી લીધું છે. એક ઉદાહરણ તમને વિગતવાર સમજવા માટે આપીએ. Thank you.
50,000 રોકડા લાવી ધંધો શરૂ. સરસ મજાનો નાનો આપણે ટોપિક લીધો, રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો કોના દ્વારા શરૂ કરવા માટે? કોઈ વ્યક્તિ દ્વારા. વ્યક્તિ દ્વારા શું કરવા માટે? રોકડ. અહીં બે વિભાગ પડે છે. પહેલો રોકડ ધંધો શરૂ કરે છે. ધંધો કોણ શરૂ કરે છે? વ્યક્તિ શરૂ કરે છે. કોણ ધંધો શરૂ કરે છે? વ્યક્તિ. અને અહીંયા રોકડ છે. હવે આપણે ખાતાની ઓળખ મેળવીએ વિદ્યાર્થીને. ખાતાની ઓળખ માટે આપણે કરીએ તો રોકડ. તમે કયું ખાતું કહેશો? માલિકત ખાતું. કયું ખાતું કહેશો વિદ્યાર્થી મિત્રો? માલ મિલકત ખાતું. ધંધો કોઈ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવે છે. એના માટે કયો નિયમ લાગ્યો? વ્યક્તિ ખાતાનો. એના માટે કયો નિયમ લાગ્યો? વ્યક્તિ ખાતાનો. ઉદાહરણ ની સમજૂતી માટે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડા લાવી ધંધો શરૂ કર્યો. માનો કે અત્યારે હાલ ધંધો શરૂ કર્યો મારા દ્વારા, તો હું લાભ આપનાર બનીશ. કારણ કે હું પૈસા લાવનાર, હું એ પૈસા ધંધાની અંદર રોકાણ, નાણાંની પેઢીની અંદર રોકાણ કર્યું. મારા દ્વારા લાભ આપવામાં આવ્યો છે, હું લાભ આપનાર છું. પેઢી જે ધંધો છે લાભ લેનાર છે. તો લાભ લેનાર છે તો એમાં શું લાભ લે છે? રોકડા. રોકડમાં ગયો રૂલ થયો માલિક ખાતો. માલિક ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર. માલિકનો નિયમ આવે તે ઉધાર. તો ધંધામાં શું આવે છે? ધંધામાં રોકડ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ધંધામાં શું આવે છે? રોકડ આવે છે. તો આવે છે રોકડ આવે છે એવો શબ્દ લઈએ. રોકડ માલિક ખાતું છે. માલિક ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર. તો કોના ખાતે ઉધાર કરશું? રોકડ ખાતે ઉધાર. અહીં બે વસ્તુ છે, કર અને પરોક્ષ.
ખર્ચ આવ્યો એ કયું ખાતું લાગ્યું નુકસાન મજૂરી મજૂરી એ સેવાનું વળતર છે મજૂરી એ સેવાનું વળતર છે એટલે મજૂરી એ ધંધાનો ખર્ચ છે ખર્ચ છે ખર્ચ કે નુકસાન હોય તો શું થાય મિત્રો ઉદાહરણ લખીએ મજૂરી ખાતે રોકડ ધંધામાંથી શું થાય છે ચૂકવાય છે મજૂરી ના ચૂકે એટલે ચૂકવાય છે રોકડ જાય છે બીજો પણ આપણો વાત છે ધંધામાંથી રોકડ જાય છે ધંધામાંથી રોકડ જાય છે રોકડ જાય છે રોકડની સાથે કયો નિયમ રહેવો માલ મિલકત માલ મિલકતનો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો આવે તો ઉદાહરણ જાય તો જમા અને રોકડ જાય છે માટે રોકડ ખાતે જમા તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો દેવગાર દ્વારા એની સમજૂતિ નિયમ લીધી એક નિયમ તૈયાર થયા એનું માળખું શું છે દેવગાર દ્વારા આપણે આ સમજૂતિ આપી એકદમ સરળ ભાષામાં આપણે ઉદાહરણની સમજૂતિ આપવામાં આવી છે હવે આવતા